नॉर्थ गुजरात एजुकेशन सोसाइटी मुंबई संचालित अरविंद जीवाबाई प्राथमिक शाला में आप सर्वनु स्वागत छे। हूँ पटेल नीताबेन, धोरण छ विषय गणित पाठ एक संख्या परिचय भाग बे। अगाउना क्लास में आपणे संख्याओनी सरखामणी करता शीख्या था। आजे अपने अंकोनी संख्या बनावता शीखवानुं छे। तो अंकोनी संख्या बनावी एने अपने एक उदाहरण द्वारा समझीशुं। बे चार आठ सात अंकोनो पुनरावर्तन कर्या वगर तेमनो उपयोग करीने चार अंकनी मोटामां मोटी अने नानामां नानी संख्या शोधो। અહીંયા આપણને ચાર અંક આપ્યા છે, બે ચાર આઠ સાત। હવે બે ચાર આઠ સાત અંકોમાં સૌથી મોટો અંક કયો છે? આઠ। તો સૌથી મોટી સંખ્યા આપણને કઈ મળશે? 8742। બે ચાર આઠ સાત અંકોમાં સૌથી નાનો અંક કયો છે? બે। તો આપણને સૌથી નાની સંખ્યા કઈ મળશે? તો 2478 એ સૌથી નાની સંખ્યા છે। એના પછી છે બીજું, 387 અંકોમાં ગમે તે એક અંકનું એક બે વાર પુનરાવર્તન કરીને ચાર અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા શોધો। અહીંયા આપણે ગમે તે એક અંકનું પુનરાવર્તન કરવાનું છે। તો 387 અંકોમાં 8નું બે વાર પુનરાવર્તન કરીશું અને 8નું બે વાર પુનરાવર્તન કરતાં મળતી સંખ્યાઓ લગભગ 10 છે। એમાં પ્રથમ અંક 3 હોય એવી 3 સંખ્યા છે, પ્રથમ અંક 7 હોય એવી 3 સંખ્યા છે અને પ્રથમ અંક 8 હોય એવી 4 સંખ્યા છે। આ સંખ્યાઓમાં સૌથી મોટી સંખ્યા 8873 છે અને સૌથી નાની સંખ્યા 3788 છે। એ જ રીતે એ જ રકમમાં 387 અંકોમાં 3નું બે વાર પુનરાવર્તન કરતાં મળતી સંખ્યાઓ, પહેલાં આપણે 8 એટલે કે મોટા અંકનું બે વાર પુનરાવર્તન કર્યું હતું, આની અંદર હવે આપણે નાના અંકનું બે વાર પુનરાવર્તન કરીશું। તો 3નું બે વાર પુનરાવર્તન કરતાં 10 સંખ્યાઓ મળે છે, જેનો પ્રથમ અંક 3 હોય એવી 4 સંખ્યા મળે છે, પ્રથમ અંક 7 હોય એવી 3 સંખ્યા મળે છે અને પ્રથમ અંક 8 હોય એવી 3 સંખ્યાઓ મળે છે। હવે આ સંખ્યાઓમાં સૌથી મોટી સંખ્યા એટલે કે મોટો અંક 8 છે, તો સૌથી મોટી સંખ્યા 8733 છે અને સૌથી નાની સંખ્યા 3378 છે। હવે સંખ્યાઓને ક્રમમાં ગોઠવવી, સંખ્યાઓને ક્રમમાં ગોઠવવા બે ક્રમ છે, ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ। તો ચડતા ક્રમમાં ગોઠવવા પ્રથમ નાની સંખ્યા લખવાની હોય, ઉતરતા ક્રમમાં ગોઠવવા પ્રથમ મોટી સંખ્યા લખવાની હોય છે। એને એક એક્ઝામ્પલ છે કે નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો, તો 847, 9754, 8320 અને 571। આ ચારમાં સૌથી નાની સંખ્યા છે 571, એના પછી આવશે 847, એના પછી છે 8320 અને છેલ્લે આવશે 9754। બીજું ઉદાહરણ છે, નીચેની સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવો, તો 5000, 7500, 85400, 7861। ઉતરતા ક્રમમાં ગોઠવવા સૌ પ્રથમ મોટી સંખ્યા લખાશે, તો 85400, 7860, 7500 અને 5000। એના પછી છે અંકોની અદલાબદલી કરવી, અંકોની અદલાબદલી કરવી। હવે એની માટે એક સંખ્યા લઈશું 273। તો સંખ્યા 273ના અંકોના સ્થાન બદલતા મળતી સંખ્યાઓ
तो कई कई संख्या मळे छे 237 327 372 732 723। हवे आ पांच संख्याओं में सौथी मोटी संख्या छे 732 अने सौथी नानी संख्या छे 237। हवे अदला बदली माटे चार अंकनुं उदाहरण लईशुं। तो संख्या छे 4218। હવે 4218ના અંકોના સ્થાન બદલતા મળતી સંખ્યાઓ, પણ ઘણી બધી સંખ્યાઓ મળે છે, દરેક અંકની 6 સંખ્યા મળે છે। હવે 4218માં સૌથી મોટો અંક કયો છે? 8। તો સૌથી મોટી સંખ્યા કઈ મળશે આપણને? 8421। અને સૌથી નાની સંખ્યા આપણને કઈ મળશે? તો 1248। એના પછી છે 10,000નો પરિચય। હવે 10,000નો પરિચય આપણે શીખવાનો છે। અગાઉના ધોરણમાં આપણે 1,000 સુધીનો પરિચય મેળવ્યો હતો। હવે 10,000નો પરિચય મેળવવા માટે એના સૂત્રો છે, જુઓ। એક અંકની સૌથી મોટી સંખ્યા વત્તા 1 બરાબર 2 અંકની સૌથી નાની સંખ્યા। 2 અંકની સૌથી મોટી સંખ્યા વત્તા 1 બરાબર 3 અંકની સૌથી નાની સંખ્યા। 3 અંકની સૌથી મોટી સંખ્યા વત્તા 1 બરાબર 4 અંકની સૌથી નાની સંખ્યા। અને 4 અંકની સૌથી મોટી સંખ્યા વત્તા 1 બરાબર 5 અંકની સૌથી નાની સંખ્યા। એનું ઉદાહરણ છે, જુઓ। 1 અંકની સૌથી મોટી સંખ્યા 1, 9 વત્તા 1 બરાબર 10। પછી 2 અંકની સૌથી મોટી સંખ્યા 99 વત્તા 1 એટલે 100, અને 100 એ 3 અંકની સૌથી નાની સંખ્યા છે। 3 અંકની સૌથી મોટી સંખ્યા 999 વત્તા 1 બરાબર 1,000, 1,000 એ 4 અંકની સૌથી નાની સંખ્યા છે। 9,999 વત્તા 1 બરાબર 10,000, તો 9,999 એ 4 અંકની સૌથી મોટી સંખ્યા છે, અને એમાં 1 ઉમેરતા 5 અંકની સૌથી નાની સંખ્યા એટલે કે 10,000 મળે છે। એટલે 9,999 પછી તરત જ આવતી નવી સંખ્યા 10,000 છે, તેને શબ્દોમાં 10,000 લખાય છે। એના પછી છે સ્થાન કિંમતનું પુનરાવર્તન। તો એમાં વિસ્તરણ છે। અહીંયા એક ઉદાહરણ છે 278, અહીં 2 સોના સ્થાન પર છે, 7 દશકના સ્થાન પર છે, અને 8 એકમના સ્થાન પર છે। તેથી 2ની સ્થાન કિંમત 200, 7ની સ્થાન કિંમત 70, અને 8ની સ્થાન કિંમત 8। એનું વિસ્તરણ થશે 2 × 100 + 7 × 10 + 8 × 1। બીજું ઉદાહરણ છે 5278, અહીં 5 હજારના સ્થાન પર છે, 2 સોના સ્થાન પર છે, 7 દશકના સ્થાન પર છે, અને 8 એકમના સ્થાન પર છે। તો એની સ્થાન કિંમત થશે 5,000 + 200 + 70 + 8। એને વિસ્તરણ કરવું હોય તો 5,000ના સ્થાન પર છે એટલે 5 × 1,000 + 2 × 100 + 7 × 10 + 8 × 1। અહીંયા આપણો પાઠ પૂરો થાય છે। હવે પછી અગાઉના લેક્ચરમાં શીખીશું। થેન્ક યુ, આભાર।